નમસ્કાર જી 24 કલાક સાથે હું આપણી સાથે જુહી સૌથી પહેલા વાત એક તરફ દિનેશ બામણિયાના આરોપ તો બીજી તરફ સવાલોનો ઢગલો બહુ સ્વાભાવિક હતું જ કે હાર્દિક શું કહે છે તેના પર બધાની નજર હોય તો હાર્દિક પટેલે પણ નામ લીધા વિના કર્યો છે વળતો પ્રહાર અને તેના પર જ છે આ અમારી વિશેષ રજૂઆત હાર્દિક પટેલના પૂર્વ સાથીદાર એવા દિનેશ બામણિયાએ હાર્દિક પર સવાલો ઉઠાવતા તેનું જેડીયુ સાથે સાંઠગાંઠ થઈ હોવાનો ને મૂળ મુદ્દાથી ભટકી ગયાનો આરોપ લગાવ્યા બાદ હવે હાર્દિક પટેલે નામ લીધા વિના જ દિનેશ બામણિયા પર વળતો વાર કર્યો ને કહ્યું છે કે ભાજપ તરફી લોકો અમારા કાર્યક્રમ તોડવાના પ્રયાસ કરે છે હાર્દિક પટેલનું નામ લીધા વિના વળતો વાર સામે આવ્યો અગાઉ પણ અમારા કાર્યક્રમ તોડવાના પ્રયાસ થયા છે મારે કોઈનો ખુલાસો આપવાની જરૂર નથી ગરબામાં જેને ડાન્સ દેખાતો હોય તેને શું કહેવું દોસ્તો આ કાર્યક્રમ ફક્ત ને ફક્ત ખેડૂતોને મજબૂત બનાવવા માટે સમાજની માંગણીઓને પૂરી કરવા માટે અને નિર્દોષ યુવાનને જેલમાંથી મુક્ત કરાવવા માટેની આ લડાઈ છે હું જ્યારે જ્યારે સરકારની સામે સત્યના માર્ગે અધિકારોની લડાઈમાં કોઈ કાર્યક્રમ થતો હોય ત્યારે એ કાર્યક્રમને તોડવા માટે અસંખ્ય પ્રયાસો થતા હોય છે અસંખ્ય ષડયંત્રો થતા હોય છે મારે કોઈના વિરુદ્ધમાં બોલવાની જરૂર નથી કે મારે કોઈને ખુલાસા આપવાની જરૂર નથી કે આ પહેલા પણ જ્યારે સુરતમાં જનરલ ડાયરનો કાર્યક્રમ હતો ત્યારે પણ વિડીયો જાહેરો કરવાના નાટકો કરવામાં આવ્યા જ્યારે ચૂંટણી હતી અને ચૂંટણીના બે દિવસ પહેલા પણ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને ગુમરાહ કરવાનો કામ કરવામાં આવ્યું અને આ 31 તારીખે ભાજપની અંદર રહેલા ભાજપથી કંટાળેલા અને ખેડૂતના હિતનું વિચારતા લોકો જ્યારે સાંજે 5 વાગે વંથલી ખાતે આવતા હોય અને હજારોની સંખ્યામાં જ્યારે ખેડૂતો ભેગા થતા હોય અને એ કાર્યક્રમને ફ્લોપ કરવા માટે ગઈકાલે જે પણ કોઈ નાટક જેને કર્યા છે એની વિરોધમાં બોલવાની કે એની વિરોધમાં ખુલાસા આપવાની મને યોગ્ય જરૂર નથી લાગતી મને એટલી ખબર પડે છે કે આદ્ય શક્તિની નવરાત્રીના મહોત્સવમાં લોકો ગરબા ગાય છે અને એને ડાન્સ કહેવામાં નથી આવતો લોકો ગરબા એટલા માટે ગાય છે તાકી માતાજીની શક્તિમાં એ ભક્તિમાં લીન થાય અને પોતાના સુખ દુઃખથી એના મનથી એ પ્રફુલ્લિત રહે પણ છતાંય દોસ્તો જ્યારે જ્યારે સમાજને તોડવાનું કામ હોય જ્યારે જ્યારે આંદોલનને તોડવાનું કામ હોય જ્યારે જ્યારે કોઈ મોટા કાર્યક્રમો થતા હોય તો એ કાર્યક્રમને ગેરમાર્ગે દોરવા અસંખ્ય પ્રયાસો ઘણા બધા લોકો કરતા હોય છે આપે હાર્દિક પટેલને સાંભળ્યા કે ભાજપ તરફી લોકો આવો પ્રયાસ કરે છે ખેડૂતો માટે અમારી જે લડાઈ છે તે યથાવત રહેશે મહત્વનું છે કે ગઈકાલે દિનેશ બામણિયાએ 4 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી હાર્દિક પટેલ પર ઘણા બધા આરોપો લગાવ્યા સબૂતો સાથે ઘણી બધી વાતો પણ કહી જેનો જવાબ હાર્દિકે આપવાનો સીધી ભાષામાં તો ઇનકાર કરી દીધો પરંતુ આ રીતે બહાર આવીને ક્યાંક ખુલાસો કરીને હાર્દિકે પણ ક્યાંક એ સવાલોની અસર તેના પર થઈ છે એ ચોક્કસથી સાબિત કરી દીધું બીજો એક સવાલ એ થાય કે તેણે અલગ અલગ મુદ્દાઓ પર ટાંકીને જવાબ પણ આપ્યા છે જેમ કે ગરબા ગાવા એ મારો નાચ કહેવાતો હોય તો મારે બીજું શું કહેવું મહત્વનું છે કે જે દિવસનો આ ગરબાનો વિડીયો છે તેના આગલા દિવસે હાર્દિક પટેલની કિડનીની સારવાર હતી તો વ્યક્તિ બીમાર હોય તો આટલી સારી રીતે ગરબા કેવી રીતે ગાઈ શકે આ તમામ સવાલના જે જવાબ છે મહત્વનું છે કે ખૂબ ટેકનિકલી સવાલો છે પરંતુ હાર્દિક પટેલ પાસે હાલમાં તેના કોઈ જવાબ નથી તો આવો સાંભળીએ કે દિનેશ બામણિયાના સવાલ શું હતા અને સામે હાર્દિક પટેલે શું જવાબ આપ્યા રાજકીય પક્ષ અને જેનું હાલમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ છે તેવા જેડીયુ સાથે દિલ્હીમાં અને બેંગ્લોરમાં જિંદાલ હોસ્પિટલમાં મિટિંગ થયા પછીનું આ કનેક્શન બહાર આવ્યું છે ગુજરાતમાં કોંગ્રેસને ફાયદો ના થાય ભારતીય જનતા પાર્ટીને નુકસાન ના જાય તે રીતે ત્રીજો ફ્રન્ટ ઉભો કરીને સમગ્ર બાબત હાર્દિક પટેલ દ્વારા મુદ્દાને અનામતનો મુદ્દો ભૂલી અને ફક્ત રાજકીય મહત્વાકાંક્ષા મુજબ કાર્યક્રમો કરવા માટેનું ડીલ થયું છે દોસ્તો આ કાર્યક્રમ ફક્ત ને ફક્ત ખેડૂતોને મજબૂત બનાવવા માટે
સમાજની માંગણીઓને પૂરી કરવા માટે અને નિર્દોષ યુવાનને જેલમાંથી મુક્ત કરાવવા માટેની આ લડાઈ છે. હું જ્યારે જ્યારે સરકારની સામે સત્યના માર્ગે અધિકારોની લડાઈમાં કોઈ કાર્યક્રમ થતો હોય ત્યારે એ કાર્યક્રમને તોડવા માટે અસંખ્ય પ્રયાસો થતા હોય છે, અસંખ્ય ષડયંત્રો થતા હોય છે. મારે કોઈના વિરુદ્ધમાં બોલવાની જરૂર નથી કે મારે કોઈને ખુલાસા આપવાની જરૂર નથી. હોટલ ઇરોઝ, નેહરુ પેલેસ, 23/10/2018 ના રોજ હાર્દિક પટેલે ત્યાં એન્ટ્રી લીધી. રૂમ નંબર 903 એમાં સાંજે 5:30 થી 7 વાગ્યા સુધી પ્રશાંત કિશોર સાથે મીટિંગ કરવામાં આવી અને મીટિંગના એજન્ડા મુજબ ગુજરાતમાં આંદોલનને ડાયવર્ટ કરી અને આંદોલનના મુદ્દાને વિસરીને, એટલે કે આંદોલનનો તમામ મુદ્દા ભૂલી જવા અને ફક્ત રાજકીય મુદ્દાની લડાઈ કરવી એવા આશ્રયથી 23/10/2018 રોજ રૂમ નંબર 903માં ઇરોઝ હોટલ, નેહરુ પેલેસ, દિલ્હી ખાતે હાર્દિક ભાઈએ મીટિંગ કરી અને કન્ફર્મેશન કર્યું. આ પહેલા પણ જયારે સુરતમાં જનરલ ડાયરનો કાર્યક્રમ હતો ત્યારે પણ વિડીયો જાહેરો કરવાના નાટકો કરવામાં આવ્યા. જયારે ચૂંટણી હતી અને ચૂંટણીના 2 દિવસ પહેલા પણ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને ગુમરાહ કરવાનો કામ કરવામાં આવ્યું. અને આ 31 તારીખે ભાજપની અંદર રહેલા, ભાજપથી કંટાળેલા અને ખેડૂતના હિતનું વિચારતા લોકો જયારે સાંજે 5 વાગે વંથલી ખાતે આવતા હોય અને હજારોની સંખ્યામાં જયારે ખેડૂતો ભેગા થતા હોય એ કાર્યક્રમને ફ્લોપ કરવા માટે ગઈકાલે જે પણ કોઈ નાટક જેને કર્યા છે એની વિરોધમાં બોલવાની કે એની વિરોધમાં ખુલાસા આપવાની મને યોગ્ય જરૂર નથી લાગતી. દોસ્તો, હાર્દિક પટેલને ઉપરથી દબાણ આવતા તેણે આ કાર્યક્રમ કેન્સલ કરવા માટે પાસના કન્વીનરોને દબાણ કરી અને આ કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો. આના પછી હાર્દિક પટેલ ગુજરાતમાં આવ્યા ત્યારે એને અનામતની વાત નહીં કરવા માટેનું સોદાબાજી થયેલી, એટલા માટે હાર્દિકે અલ્પેશ કથિરિયા જેલમાં હોવા છતાં ગુજરાતની બહારના પ્રવાસો ચાલુ કરી દીધા, જેમાં રાજકીય પ્રવાસો હતા. જો હાર્દિકભાઈથી તાકાત ના હોય, હાર્દિકભાઈને ભારતીય જનતા પાર્ટીની ડર લાગતો હોય તો પાટીદાર સમાજના અનામત આંદોલન સમિતિ પરથી રાજીનામું આપી દે અને એને સારા લાગે પાટીદાર અનામત આંદોલન સમિતિના કોઈ પણ કન્વીનરને આ જવાબદારી સોંપી દે અને સમાજના યુવાનો સાથે અને સમાજના હિત અને લાગણીઓ સાથે છેડા ના કરે. મને એટલી ખબર પડે છે કે આદ્ય શક્તિની નવરાત્રિના મહોત્સવમાં લોકો ગરબા ગાય છે અને એને ડાન્સ કહેવામાં નથી આવતો. લોકો ગરબા એટલા માટે ગાય છે તાકી માતાજીની શક્તિમાં એ ભક્તિમાં લીન થાય અને પોતાના સુખ દુઃખથી એના મનથી એ પ્રફુલ્લિત રહે. પણ છતાંય દોસ્તો, જ્યારે જ્યારે સમાજને તોડવાનું કામ હોય, જ્યારે જ્યારે આંદોલનને તોડવાનું કામ હોય, જ્યારે જ્યારે કોઈ મોટા કાર્યક્રમો થતા હોય તો એ કાર્યક્રમને ગેરમાર્ગે દોરવા અસંખ્ય પ્રયાસો ઘણા બધા લોકો કરતા હોય છે. તો આ બંને બાબતો અમે આપને સંભળાવી. એક તરફ દિનેશ બામણિયાના સવાલ હતા તો બીજી તરફ હાર્દિક પટેલના જવાબ હતા. અને આજ વિશે વધુ વાતચીત કરવા સ્ટુડિયોમાંથી અમારી સાથે દિનેશ બામણિયા જોડાયા છે. તેમની સાથે જ આગળ વધુ ચર્ચા કરીશું કે આખરે ગઈકાલથી જે આ મુદ્દો ચગ્યો છે દિનેશભાઈ, ત્યારે સવાલો ખૂબ આપના પર પણ ઉઠ્યા, હાર્દિક પટેલ પર પણ ઉઠ્યા. જવાબ કોણ આપશે તે હજી સુધી નથી ખબર. આ જવાબ માટે આજે તો સૌથી પહેલો એ સવાલ એ કે આટલા બધા સવાલ આપના પર ઉઠ્યા. હાર્દિક પટેલે પણ ખુદ કહ્યું કે જે બીજેપી પ્રેરિત આ બધું કરતા હોય તેને મારે કહેવું જ શું, ગરબાને ના જ કહેતા હોય તેને કહેવું શું, શું પ્રતિક્રિયા? મારો પહેલો સવાલ એ છે કે મેં ભારતીય જનતા પાર્ટીની સામે જ સવાલો ઉઠાવ્યા છે અને મેં કીધું છે કે તમને ભારતીય જનતા પાર્ટીથી ડર લાગતો હોય તો તમારે રાજીનામું આપી દેવું છે. બીજું જોડાણ ભારતીય જનતા પાર્ટી સાથેનું છે અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધની કોઈ વાત જ નથી આમાં. નંબર 2ની વાત એ છે કે હાર્દિકભાઈ એમ કહ્યા છે કે ડાન્સ, હું ગરબાને કર્યો છું કે જે હાર્દિકભાઈ જે નાચી રહ્યા છે. હું સ્પષ્ટ હજી ફરીથી વારંવાર દોહરાવી રહ્યો છું કે જે વ્યક્તિ 17 તારીખે જિંદાલમાં, એટલે કે 18 તારીખે સવારે દાખલ થાય છે અને એ જ વ્યક્તિ 19 તારીખે આવી રીતે ડાન્સ કરે છે અને જે કિડનીના પેશન્ટ તરીકેની થાય છે, તો આને ડાન્સ સિવાય કંઈ ના કહી શકાય. માતાજીની આરાધનાનો મને કોઈ વિરોધ નથી, માતાજીની આરાધના કરવી જોઈએ અને એના માટેના જે તમે નાટકો કર્યા
તમે 7 તારીખે તો મેં બુકિંગ કરાવી દીધું હતું 15 તારીખે જવાનું, તો એનાથી મતલબ એ પણ નક્કી થાય છે કે તમે આમરણાંત ઉપવાસની જાહેરાત કરો છો અને એમ કહો છો કે જ્યાં સુધી મારી માંગણીઓ નહીં સ્વીકારે કાં હું મરીશ અને કાં હું મારા કાર્યોને પૂરા કરીશ, ત્યારે તમે 7 તારીખે બુકિંગ કરાવી દો છો, 8 તારીખે તમે હોસ્પિટલમાં જઈને નાટક કરો છો, સમાજના આગેવાનોને હાથે પાણી નહીં પીવાના બદલે તમે રાજકીય પક્ષના એવા શરદ યાદવના હાથે તમે પાણી પીવો છો, અને એના પછીની વાત તમને કરીએ તો 12 તારીખે તમે સમાજના આગેવાનો બોલાવીને તમે આ કરી બાબત માની, પણ હાર્દિકે આપના પર વાર કર્યા વિના એમ પણ કહ્યું કે દિનેશ બામણિયા જ્યારે પણ આ પ્રકારે કંઈક કરે છે ત્યારે ખુલાસા જ કરે છે અને આ પ્રકારે નાટક કરે છે અને એટલા માટે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરે છે. આમાં નાટકની કોઈ વાત મને લાગતી નથી, કારણ કે મેં જે આક્ષેપો કર્યા છે કે આધાર પુરાવા સાથે કર્યા છે, અને આક્ષેપો ખોટા હોય તો હાર્દિકભાઈ આજે જવાબ આપી દેવો જોઈએ કે ભાઈ દિનેશભાઈ તમારી આ વાત ખોટી છે, આમાં આમ નહોતું, આમાં આમ હતું. હવે એક પણ વાતનો જવાબ આપવામાંથી ફરી રહ્યા છે અને બીજી વાત એ કરી રહ્યા છે ભાજપ પ્રેરિત. અરે તમે એવું વિચારી લો કે હું નરેન્દ્ર મોદીના કહેવાથી કરી રહ્યો છું, તો પણ તમે તો જવાબ આપો કે આ તમે શું કરી રહ્યા છો. આજે નરેન્દ્ર મોદી જે બોલી રહ્યો છે, જે વસ્તુ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે, એ વાતનો રિપીટ તમે કરી રહ્યા છો. આજે જે વસ્તુની વાત, અને મારો તો એક જ પ્રશ્ન છે, તમે રાજનીતિ કરો, કિસાન આંદોલન કરો કે કોઈ પણ આંદોલન કરો, પણ મારા મુદ્દાને ભૂલવાની વાત તમે ના કરશો, નહીંતર હું રાતે દિવસે કે જ્યારે પણ જે સમયો જે સંજોગોમાં હું તમારો વિરોધ કરીશ. અને તમારી લોકોની વિચારધારા એક છે, તેમ છતાં બધાના રસ્તા કેમ અલગ છે? દિલીપ સાવવા શહીદ યાત્રા અલગ કાઢે, દિનેશ બામણિયા મૌન યાત્રા અલગ કાઢે, હાર્દિક પટેલ પોતાની આંદોલનની યાત્રા અલગ કાઢે, આ બધી બાબતમાં મેઇન મુદ્દો તો આંદોલનનો અનામતનો છે ને, તો પછી આટલા બધા ખટરાશે ના, અને અંદર અંદર છો તો સામસામે વાત કરી લો. જો વારંવાર સામસામે બેસીને વાતો થઈ છે, કાર્ય પદ્ધતિથી વાંધો છે, વ્યક્તિથી કોઈ વાંધો જ નથી. અને સૌથી મોટી વાત એ છે કે બીજા શું કરે છે એ બહુ મહત્વની વાત નથી, પરંતુ આંદોલન સમિતિની જે રચના થઈ હતી અને આંદોલન સમિતિના મુખ્ય કન્વીનરને જે જવાબ આપવો જોઈએ એ જવાબમાંથી ફરી રહ્યા છે. આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે એટલે નરેન્દ્ર મોદીને સવાલ થાય છે, આજે રાહુલ ગાંધીને સવાલ ના કરી શકાય. તમે આજે એમ કહો કે ભાઈ બીજા શું કરી રહ્યા છે, હું મારા ઘરની વાત મારા ઘરના વ્યક્તિને જ પૂછી શકું, અને આજે હું એમ કહું કે બીજા લોકો શું કરી રહ્યા છે, કોંગ્રેસ શું કરી છે, ભાજપ, એનાથી મને મતલબ નથી. મારો હાર્દિક પટેલ તો તમારા ઘરનો, તમે હા હું મારા ઘરના વ્યક્તિને પૂછી રહ્યો છું. આંદોલનકારીઓ છો ના બેન, મારી વાત સાંભળો, વચ્ચે એક વાત કરું પછી તમે મને પૂછો. આંદોલનકારીઓ છીએ એનો મતલબ એવો નથી કે અમે અનામતના મુદ્દાને બાજુમાં રાખીને આંદોલન કરીએ. અમારી વાત એ છે કે તમે અનામતના મુદ્દા સાથે ગમે તે લડત કરો, અમને કોઈ વાંધો નથી, મેં સમર્થન કર્યું છે. નિખિલ સવાણી અમારી સાથે ફોન લાઈન પર જોડાય છે. નિખિલ, જે આરોપો લાગ્યા હાર્દિક પટેલ પર, વાર કર્યા વગર તેમણે દિનેશ બામણિયા પર સવાલ તો ઉઠાવ્યા, પરંતુ દિનેશે જે સવાલ પૂછ્યા હતા તેનો કોઈ પણ જવાબ હાર્દિક પટેલે સીધી રીતે નથી આપ્યો. દિનેશભાઈ પહેલા કીધું કે વ્યક્તિથી વાંધો નથી, કાર્ય પદ્ધતિથી વાંધો છે. તો દિનેશ બામણિયા, દિનેશભાઈ નું એક જ વસ્તુ કહીશ કે દિનેશભાઈ તમને વ્યક્તિથી વાંધો નથી કે એની કાર્ય પદ્ધતિથી વાંધો છે, તો આપ પોતાની રીતે જો સમાજને હિતને ધ્યાનમાં રાખીને આપ પોતે સમાજને કંઈક મળે એ હેતુથી આપ કરી શકતા હોત, પરંતુ આપે અત્યાર સુધી કેમ કઈ ના કર્યું? કેમ પાટીદાર સમાજને અનામત મળે, અલ્પેશ કથિરિયા છોડે એના માટે કેમ કઈ ના કર્યું? તમને હાર્દિક થી વાંધો છે, એમની કાર્ય પદ્ધતિ થી વાંધો છે. તો તમે નિખિલભાઈ, આ સવાલ કાલે દિનેશ બામણિયાનો પ્રેસ કોન્ફરન્સમાં હતો કે અત્યાર સુધી હાર્દિક પટેલે ના એની કોઈ ટ્વીટમાં, ના મીડિયા બાઇટમાં, ના પ્રેસ કોન્ફરન્સમાં કે ના કોઈ પણ રીતે અલ્પેશ કથિરિયાને છોડાવવાને લઈને કંઈક કર્યું છે, એટલા માટે દિનેશ બામણિયા 15 તારીખથી મૌન યાત્રા કાઢવાના છે. અને બીજું તમે જશો નિખિલ, નિખિલભાઈ હું અલ્પેશ કથિરિયા માટે યાત્રા કાઢી રહ્યો છું, તમે આવશો? ગાંધીનગરમાં બધા આખા ગુજરાતના તમામ આંદોલન ભેગા કર્યા હતા ત્યારે પાસ સમિતિએ ના પાડી. મેં 4 દિવસ પહેલા લુણાવાડામાં કાર્યક્રમમાં અમે જવાનું નક્કી કર્યું તો પાસ સમિતિએ ના પાડી કે ભાઈ અમે ત્યાં નહીં આવીએ, કારણ કે તમને રાજનીતિમાં રસ છે. ના, કોઈ આવ્યા જ નથી, આવ્યા નથી એનો મતલબ શું થાય છે? આપણે બીજી વાત, નિખિલભાઈ તમારી વાત મેં સાંભળી લીધી, હું પછી તમે બોલજો, તમે જે કહો કેજો, લોકો વાત સાંભળી શકે, તમે પછી કેજો મને. મેં શું કર્યું? હું ખોડલધામ સંસ્થાના લોકો, આંદોલન સમિતિના લોકો અને તમામને લઈને અલ્પેશ કથિરિયા માટે હું વારંવાર સુરત પણ ગયો છું, જેલમાં છોડાવવા માટે જે બીજા યુવાનો હતા એના માટે પણ ગયો છું. હું દરેક કોર્ટની મુદતમાં, અલ્પેશ કથિરિયાની મુદતમાં હું હાજર રહ્યો છું, અને એના કરતાં પણ મોટી વાત એ છે કે એના પરિવારને કે એના વ્યક્તિઓને મારે ન કહેવું જોઈએ, કારણ કે હું મારી ફરજ બજાવી રહ્યો છું. પરંતુ જ્યાં જ્યાં મને જરૂરિયાત ઊભી થઈ છે ત્યાં હું ગયો છું અને હું એના માટે પ્રયાસો કરી રહ્યો છું. મારો સવાલ એ છે કે તમે ઉપવાસ આમરણાંત કર્યા અહીંયા અને ત્યારે તમે બુકિંગ કરાવ્યું છે, તો તમને ખબર હતી કે ભાઈ આપણે 15 તારીખે ઉપવાસ પૂરા કરી દેવાના છે? તો તમારે સમાજને કહી દેવાની જરૂર હતી કે અમે 12 તારીખે ઉપવાસના આંદોલન પૂરા કરી દેવાના છે? એ
એ બિલ ની અંદર કોઈ પણ આંકડા લખેલા નથી, કોઈ પણ ની સાઈન નથી. આ સ્વાભાવિક છે, હું હોસ્પિટલમાં હોય, કોઈ બીજી અન્ય વ્યક્તિ હોસ્પિટલમાં હોય, એમાં કોઈ પણ બિલ રજૂ કર્યું હોય તો એમાં નીચે. નિખિલભાઈ, મેં બિલ રજૂ નથી કર્યું, હું જે કહું છું, તમે બુકિંગ 7 તારીખે કરાયું છે, ત્યાં જિંદાલ હોસ્પિટલમાં તમારું બુકિંગ બતાવે છે, તો જિંદાલ ઉપર કેસ કરો. હાર્દિક પટેલ માટે હતું. હા, હાર્દિક પટેલ નું બુકિંગ છે, નામ સહિત નું અખિલેશ કઠિયાલ કરાવ્યું છે. અરે, મેં બુકિંગ ની રિસીપ આપી છે અને જે વ્યક્તિએ બુકિંગ કરાયું છે એનું નામ છે, અને હું તમને એ તો કહી રહ્યો છું કે મારી એક પણ વાત ખોટી હોય તો તમે મારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરી, કારણ કે મેં આ 20 રૂપિયાના સ્ટેમ્પ ઉપર સોગંદનામા સાથે રજૂ કર્યું છે. હવે તમે એમ કહો છો કે ના, આ વાતમાં કઈ આવા બને છે, તો મારી ઉપર કાર્યવાહી કરો ને. સવાલો ખૂબ થયા નિખિલ, હવે જવાબ આપો. જે પ્રોગ્રામ છે એમને ધ્યાનમાં રાખી અને તમામ મે સત્યાગ્રહના આંદોલનને તોડવાનો કોઈ પણ વાત કરી જ નથી. નિખિલ, વાત ફેરવવાની જરૂર નથી, વાત એ છે કે જે સવાલો ઉઠ્યા છે એનો જવાબ આપો. તમારો પ્રોગ્રામ ક્યારે છે, કોણ તોડે છે, એનાથી કોઈ મતલબ નથી. હું એની જ વાત કરું છું, કારણ કે અત્યારે 31 ઓક્ટોબર નો પ્રોગ્રામ છે, તમામ કન્વીનરો એમાં જે કોઈની વાતચીત થઈ નથી, બેસીને વાતચીત કરીને શું કરવું શું નહીં આગામી દિવસોની અંદર ડિસિઝન લઈશું. પરંતુ જે આજે જે દિનેશભાઈ રસીદ જાહેર કરી છે, કે જે બુકિંગ કરાવવામાં આવ્યું હતું દિનેશ બામણિયા પાસે એના સબૂત પણ છે, પ્રશાંત કિશોર સાથેની મુલાકાતનું પણ છે, જેડીયુ સાથેના ગઠબંધનની વાત છે, બીજેપી સાથેના સોદાબાજીની વાત છે. નિખિલ, આ તમામ સવાલના જવાબ તમારી પાસે શું છે? કોઈ આતંકવાદી નથી, પ્રશાંત કિશોર જોડે મુલાકાત કરવી કોઈ ગુનો નથી. ના, તમે મુલાકાત કરી છે તો મને વાંધો નથી, કહી દો કે મુલાકાત કરી છે. માટે લડે છે તો રાજનીતિ કેમ? ના ના, તમે એક મિનિટ. નિખિલભાઈ, નિખિલભાઈ, ના ના, નિખિલભાઈ, નિખિલભાઈ, કોઈ ગુનો નથી, પ્રશાંત કિશોરને મળવું નહીં, પાકિસ્તાનના વડાપ્રધાનને મળવું પણ ગુનો નથી. મારો સવાલ એ છે કે તમે મળ્યા છો કે નથી મળ્યા. જો તમે મળ્યા છો તો કહી દો કે ભાઈ અમે એ તારીખે મળ્યા છીએ, બસ મારો સવાલ જ આટલો છે, બીજો મેં કોઈ પૂછ્યું નથી. કારણ કે તમે જયારે જયારે કોઈ પણ રાજકીય નેતાઓને મળો છો, તમે એમ કહો છો પ્રશાંત કિશોરને મળ્યા છે, બરાબર, તમે એમ કહો છો ને પ્રશાંત, તો શું પ્રશાંત કિશોરને મળવું ગુનો છે? અરે, તમે મળ્યા છો ને, હું એમ જ કહું છું, મળ્યા છો ને, ગુનો નથી. મેં નથી કીધું પ્રશાંત કિશોરને મળવું ગુનો છે, હું મારો એક પણ સ્ટેટમેન્ટ એવું નથી કે મેં પ્રશાંત કિશોરને મળવા માટેનો ગુનો દર્શાવ્યો. ઓકે, મળી પણ લીધું, પણ બે વખત મુલાકાત. હોસ્પિટલમાં મળવું તો કદાચ સારવાર માટે હોઈ શકે, ઇરોઝમાં મળવાનું શું કારણ હતું 5:30 થી 7 વાગ્યા સુધી? કદાચ અમારો કે અન્ય કોઈ પણ વ્યક્તિનો દિલ્હી મુકામે પ્રોગ્રામ હોય, ત્યાં પ્રશાંત કિશોર મળવા આવતા હોય, તો એમાં મળવામાં કોઈ ગુનો છે? અને એમને મળવું શું કોઈ ગુનો છે? જે કોઈ સમાજ અત્યારે જે 31 ઓક્ટોબર નો પ્રોગ્રામ છે એમાં આવવાની વાત છે, એમને ભટકાવવાના પ્રયાસ. નિખિલભાઈ, મેં ક્યારે એવું નથી કીધું કે 31 ઓક્ટોબર ના કાર્યક્રમમાં ના જશો. નિખિલ, રાજનીતિ પણ કરવામાં આવે છે, મેઇન મુદ્દો એ છે કે પાટી હાર્દિક પટેલ સહિત જે તમામ લોકો છે ને અલ્પેશ કથિરિયાને છોડાવવાની વાત કરે છે અને સમાજના નામ પર રાજનીતિ કરે છે. અલ્પેશ કથિરિયાને છોડાવવા માટે તમામ પ્રયત્નો કરી ચૂક્યા છે. હાર્દિકે પણ પોતાના ટ્વીટમાં, હાર્દિકે પોતાના ફેસબુક ઓફિશિયલ એકાઉન્ટમાં, મેં મારા ટ્વિટરમાં એકાઉન્ટમાં, ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટમાં, અને અન્ય જે કોઈ કન્વીનર છે, ગીતાબેન હોય, મનોજભાઈ હોય, ક્યાં તો જયેશભાઈ, તમામ કન્વીનરો પોતાના ફેસબુક પેજ અને ટ્વિટર ની અંદર અલ્પેશ કથિરિયાનો મુદ્દો લે છે. અને અમે જેટલી પણ સભાઓ કરીએ છીએ જુનાગઢ જિલ્લાની, નિખિલભાઈ, મારે, નિખિલભાઈ, તમે મારી વાત પેલા બોલીએ, નિખિલભાઈ સાંભળજો, પછી તમે જે જવાબ આપો એ આપજો. મેં એવું કીધું છે કે 23 તારીખે તમારે દિલ્હીમાં ડીલ થયું, 23 તારીખે, બેન તારીખ વાત કહું છું, 2 મિનિટમાં. પછી તમે 24 તારીખે શત્રુઘ્ન સિન્હા અને યશવંત સિન્હાના ફોટા મૂકીને કાર્યક્રમ જાહેર કર્યો, જે કાર્યક્રમ 13 તારીખે ઓલરેડી જાહેર થઈ ગયો હતો, એમાં તમે એડિશન કર્યું, મને એનો પણ વાંધો નથી. 25 તારીખના ટ્વીટમાં હાર્દિકભાઈએ હિન્દી ટ્વીટમાં, હિન્દીમાં ટ્વીટ કર્યું છે અને હિન્દીમાં ટ્વીટમાં સ્પષ્ટ ખેડૂતો સિવાયની વાતમાંથી અલ્પેશ કથિરિયા અને એના જે પોસ્ટર બનાવવા. અરે ભાઈ, તમે સાંભળો તો ખરા, તમે અગાઉ તમે દિલ નહોતો થયું ત્યાં સુધી નથી કર્યા, પછી તમે કર્યા. આગળના ટ્વીટમાં તમારે ત્યારે 23 તારીખે તમારે હોટલમાં મીટિંગ થયા પછી, એ જ મારો આરોપ છે કે પછી તમે અનામતનો પ્રશ્ન અને ગઈકાલના. નિખિલભાઈ, વચ્ચે વાત ના કાપો, મહેરબાની કરી, એ ટ્વીટ તો પેલા બોલો, બોલી લો તમે. 25 તારીખ નું દેખાય છે, અમારે જુઓ, અમારે ફેસબુક માં જુઓ, કેમ તમને આગળના ટ્વીટ નથી દેખાતા? એક જ ટ્વીટ ઉપર દેખાય છે તમને. નિખિલભાઈ, મેં એવું કીધું છે કે 23 તારીખે તમને ટોકન મળ્યા પછી, તમારા ડીલ થયા પછી, તમે 25 તારીખના ટ્વીટમાં અને 26 તારીખના ટ્વીટમાંથી અનામતનો મુદ્દો અને અલ્પેશ કથિરિયાનો મુદ્દો બાદ કરી નાખ્યો
અને હું હાર્દિક પટેલ ઉપર આક્ષેપ કરી રહ્યો છું, બાકીના કોઈ ઉપર આક્ષેપ નથી કરી રહ્યો. એટલે હાર્દિક પટેલે જે ટ્વીટ કર્યું છે એ ટ્વીટમાં સાથે પોસ્ટર પણ જોઈન્ટ કરવામાં આવ્યું છે, અને એ પોસ્ટરમાં ક્યાંય પણ જો અલ્પેશ કથિરિયા કે અનામતના મુદ્દાની વાત હોય તો હું આ મારા તમામ આક્ષેપો પાછા ખેંચી લઈશ. તમે કાર્યક્રમ 13 તારીખે અલ્પેશ માટે જાહેર કર્યો હતો, મેં તો એવું તો કીધું તમને, એ કાર્યક્રમમાં તમને આ તમારો ડીલ થયા પછી તમે કાર્યક્રમ બદલી નાખ્યો, એનો મને વાંધો છે. મેં એ તો કીધું કે તમે અલ્પેશ કથિરિયાને છોડાવવા માટે 13 તારીખે કાર્યક્રમ જાહેર કર્યો, એમાં તમે અલ્પેશ કથિરિયાનું બેનર લગાવ્યું, અને એ કાર્યક્રમમાંથી પછી તમને ડીલ થયા પછી તમે કાર્યક્રમમાંથી બેનર કાઢી નાખ્યું. નિખિલ એક મિનિટ, હાર્દિક પટેલનો વળતો વાર છે કે બીજેપી પ્રેરિત આ તમામ બાબતો થઈ રહી છે, અને દિનેશભાઈ આ બાબતે તો આપે પણ જવાબ આપવો પડશે, કારણ કે જ્યારે પણ આપ કોન્ફરન્સ કરો છો જ્યારે હોય ત્યારે આ પ્રકારના ખુલાસા, હવે વારંવાર ખુલાસા પણ લોકોને એક પ્રકારે નાટક લાગે, સબૂત હોય એ વાત જરૂરી છે. અત્યાર સુધી લોકોને આપની જબાન પર ભરોસો હતો, સોગંદનામું કેમ રજૂ કરવું પડ્યું? કેમ મેં એવું જ કીધું કે મારી તમામ પુરાવા સાચા છે, પણ જો મારા પુરાવા ખોટા હોય તો હાર્દિકભાઈ હું સોગંદનામું એટલા માટે કરું છું કે હાર્દિકભાઈ મારી પર કેસ કરી શકે છે, એફિડેવિટ. હું કોઈ છે ને, એટલે કહેવાનો મતલબ એવો છે કે જવાબદારીપૂર્વકની વાત કરી રહ્યો છું. બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી મને કંઈ આપી રહી છે હું આક્ષેપો કરી રહ્યો છું, એવું તમે વારંવાર કહી રહ્યા છો, અને માની લો કે હું ભારતીય જનતા પાર્ટી નથી. હું એ જ કહું છું કે હું નિખિલભાઈ સાથે વાત કર્યો છું, એટલે હાર્દિકભાઈ કહી રહ્યા છે કે જે લોકો કદાચ મને ભારતીય જનતા પાર્ટી તરફથી વાત કરવાનું બહાનું આપી રહ્યા છે, હું આ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં તમને કહી રહ્યો છું કે તમે એ લોકો સાથે બેસી ના શકો, તમે ભારતીય જનતા પાર્ટી સામે બોલી જ નથી શકતા, તો આજે તમે એના માટેથી તમે અનામતની લડાઈ મૂકી દો, તમે તમારી રાજકીય લડાઈ લડો, અમને કોઈ વાંધો નથી. અરે પણ અમે ઉપાડી અમે 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 એ તો કહીએ છીએ કે કન્વીનરની જવાબદારી હાર્દિકને આપી છે, તમે નરેન્દ્ર મોદીને મુખ્ય વડાપ્રધાનની જવાબદારી આપો, એમ કહો કે ભાઈ મનમોહનસિંહ કેમ પ્રશ્ન પૂરું ચાલે, રાજીનામું આપી દો, અમે ચલાવશું, મદદ આપી દો, કન્વીનરના મુદ્દા પદ્ધતિ કમિટીને બોલાવીને રાજીનામું આપી દો, અમે ચલાવશું, અને પછી તમારી પર આક્ષેપો અમે જવાબ પણ આપીશું. અરે પણ હું કન્વીનરનો જવાબદાર, પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર નથી, હું કોર કમિટીનો મેમ્બર નથી, હું જવાબદાર વ્યક્તિ નથી. એવું કહું છું, તમે ચાલો તમે એમ તો છો કે તમે આંદોલન જે કોઈ ચાલે છે એના કન્વીનર નથી, કોર કમિટીનો મેમ્બર નથી, તો તમે તમારી જાતે કેમ નથી આગળ, તમારું પોતાનું કેમ નથી ચલાવતા? અરે પણ અમે અમારે હું નિખિલભાઈ તમે એ જવાબ તમે યાર તમે આજે મુખ્યમંત્રીને સવાલ કરો છો કે ખેડૂતોનું દેવું માફ કેમ નથી કરતા, અને તમે પછી તો તમે માફ કરી દો, તમારી પાસે મુદ્દાને ભટકાવશો નહીં. વાત એટલી છે કે દિનેશભાઈ તમે જે સવાલ પૂછ્યા તેને લઈને કોઈ પણ પાટીદારને પૂછો કે જે હાર્દિકની સાથે હોય તે છટકી જાય છે, અને એણે જે વર્તો પ્રહાર કર્યો એમાં બીજેપી પ્રેરિતમાં આપણે જે છે એમાં આપણે એવું કહ્યું કે મારા ઉપર કેસ કરે તો પણ ચાલે, મને આમાંથી એક પણ સવાલનો જવાબ ના, તમારા સવાલના જવાબ મળ્યા ના એ લોકોના. ના, મારી વાત એક જ છે બેન કે બીજેપી પ્રેરિત મારે સમાજને ગુમરાહ કરો છો. ના ના જુલી બેન, મારી મારો આક્ષેપ બીજેપી પ્રેરિત હોય તો મને એનો મારી ઉપર પુરાવા આપે અને મને રજૂ કરે કે ભાઈ દિનેશભાઈ તમે આ બીજેપીના કહેવાથી કરી રહ્યા છો. મેં ગઈકાલે નામ સહિત કીધું છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિના સાથે રહેવા વાળા વ્યક્તિના માહિતીથી જવાબ આપ્યો છે. તમે પ્રેસ કોન્ફરન્સમાં એવું કીધું 194 કન્વીનર હતા, ચાર લોકો પ્લસ એક મનસુખ કાકા એમ કરીને પાસની સ્થાપના થઈ, જીએમડીસી પછી 194 કન્વીનર હતા જેમાંના એક પણ અત્યારે હાજર નથી, રેશમા પટેલ, વરુણ પટેલ બીજેપીમાં, અતુલ પટેલ કોંગ્રેસમાં, બાકીના બધા ક્યાં ગયા, કેતન પટેલ બીજેપીમાં, એવા એટલા બધા લોકો છે કે જે કોંગ્રેસે બીજેપીમાં જઈને બેઠા, ગુજરાત ઇલેક્શન હમણાં જ ગયું છે, આ બધા લોકો જઈ જઈને બેસી ગયા, શું આપ્યું તમને, શું કામ કર્યું એમણે? હું એ જ કહેવા માંગુ. ના ના બેન, આમાં તમે વાત બીજી કરી રહ્યા છો, હું એ જ કહી રહ્યો છું કે દિનેશભાઈ ખોટા છે, ભારતીય જનતા પાર્ટી પ્રેરિત વાત કરી રહ્યા છે, બીજા લોકો કોંગ્રેસમાં ગયા, ભાજપમાં ગયા, કંઈ વાંધો નહીં, મુખ્ય કમિટીમાંથી 5-10 જણા ગયા છે, પરંતુ જે નીચેની ટીમમાંથી આજે એ કન્વીનરો કેમ નથી હાર્દિકની સાથે હોતા, અને બીજી વાત એ છે કે તમે રાજસ્થાન ગુજરાત એમપીમાં જાઓ છો તો ઇલેક્શનની વાત તમે કરી રહ્યા છો, ત્યારે તમામ લોકોના છેલ્લા નિવેદન એવા હતા કે ભાઈ તો એ તો એનો પ્રશ્ન છે, અનામત માંગી છું કારણ કે અમે પહેલા, હા હું એ જ વાત કરી રહ્યો છું, બીજેપી છે ને પછી કોંગ્રેસ, હું એ જ વાત કરી રહ્યો છું, હું કોઈ રાજકીય પક્ષ સાથે બેન હું જોડાયેલો નથી, મેં અનામતની વાત કરી છે, એ લોકોએ પણ કંઈ નથી કર્યું, કોને જે પક્ષોમાં જોડાયા એમણે પણ, હા એ તો અનામત માટેની લડાઈ, ના ના બેન એક વાત, તમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તમે જે વ્યક્તિને બેસાડો છો, કોંગ્રેસના અધ્યક્ષને તમે જે જવાબદારીમાં બેસાડો છો એને જ પ્રશ્ન હોય, બેસાડનાર વ્યક્તિને પ્રશ્ન ના હોય. નિખિલ, જે લોકો નીકળ્યા છે શું તો એમને સમર્થન નથી, બધા એવું કે છે કે હાર્દિકની પદ્ધતિથી વાંધો છે, હાર્દિકથી વાંધો, ચાલો એનાથી વાંધો છે બરાબર, તો તમે તમારી જાતે કેમ આંદોલન નથી કરતા?
હું તમને પાટીદાર નું સમર્થન નથી એટલા માટે તમે નથી કરતા. નિખિલભાઈ, તમે આજથી બે વર્ષ પહેલા એક સ્ટેટમેન્ટ કર્યું હતું કે હાર્દિક પોતાની મનમાની કરી રહ્યો છે અને તમે ભાજપમાં જોડાયા હતા, બરાબર? તો તમે પોતે કેમ અલગ આંદોલન ના કર્યું, કેમ પાછા હાર્દિક સાથે જોડાઈ ગયા? જોડાણો તો દિનેશભાઈ હું તરત નતો જોડાવું, 1.5 વર્ષ પછી જોડાણો તો. હા, પણ ત્યારે તો આંદોલન ચાલુ જ હતું ને, ત્યારે તમે તમે પોતે જ હાર્દિક ઉપર આક્ષેપો કર્યા હતા, બીજા કોઈ નથી કર્યા. 1.5 વર્ષ પછી જોડાણો તો, અને જે કોઈ ચાર જે માંગણી સંતોષી હતી એમને ધ્યાનમાં રાખી અને તમામ માંગણીઓની રજૂઆત હું તમામ નેતાઓને કરી ચુક્યો હતો, પરંતુ મને પોઝિટિવ આન્સર નહોતો મળ્યો એટલે મેં ભારતીય જનતા પાર્ટી છોડી દીધી. જે લોકો હાર્દિકની વાહવાહી કરે છે એ જ વસ્તુ સાચી છે, બાકીની તમામ વસ્તુ ખોટી છે અને એને સમાજની મર્યાદામાં મૂકી દેવામાં આવ્યો છે. મારી લડાઈ એ છે કે અનામતના મુદ્દા સાથે રમત થશે. જવાબ તો ના નિખિલ સવાણી આપે છે, ના ધાર્મિક માલવ્ય આપે છે, ના દિલીપ સાપવા આપે છે, ના હાર્દિક પટેલ ખુદ આપે છે. દિનેશભાઈ, સવાલ એ જ છે કે રાજનીતિ કેમ કરે છે, જે આપ પૂછો છો એ પણ મીડિયા પૂછે છે, પણ સામે એને પણ વાર કર્યો છે કે આપ પણ બીજેપી પ્રેરિત આ બધું કરો છો, એટલે કહી શકાય કે આરોપ પ્રત્યારોપ સામ સામે ચાલ્યા કરે છે. કઈ વાંધો નહીં, એને જે કરવું હોય તે કરે, જે કહેતા હોય કરે. જ્યારે જ્યારે સમાજની વાત આવશે અને જ્યારે અનામતની વાતને મુદ્દો વિસરાશે ત્યારે આંદોલન સમિતિના કન્વીનર તરીકે કોઈ પણ વ્યક્તિ હશે એની સામે મારા સવાલ ઉભા થશે. નિખિલ, બીજો એક સવાલ આપને એ પર થાય કે જે રીતે ખેડૂતોના મુદ્દા હતા, કાલે દિનેશભાઈએ પણ એનો ઉલ્લેખ કર્યો હતો, 3 વર્ષ સુધી આ આંદોલન ચાલ્યું, એક ખેડૂત મુદ્દો ના આવ્યો અને હવે ખેડૂતો યાદ આવ્યા. પાટીદાર નમન આંદોલન સમિતિ ખેડૂતો અરે પાટીદાર સમાજના હિતને ધ્યાનમાં રાખી અને આંદોલન કરી રહી હતી. મોટા ભાગના ખેડૂતો પાટીદાર સમાજ માંથી પણ આવે છે, એમને પહેલા અનામત તો મેળવો પછી બીજા મુદ્દા પર જાઓ, એમાં તમે એટલા પૂછવાતા જાઓ છો ને બીજા મુદ્દા એડ કરતા જાઓ છો. હું જવાબ આપું, જ્યારે જ્યારે હાર્દિક સૌરાષ્ટ્રની મુલાકાતે આવતો, સૌરાષ્ટ્રની અંદર સભાઓ કરવા માટે ત્યાં તો કોઈને મુલાકાતે આવતો હતો, ત્યારે ખેડૂતોનો પ્રશ્ન હતો કે તમે અનામતની જોડે ખેડૂતોનો પણ મુદ્દો લો, ખેડૂતોનો જે ભાવ નથી મળતો એમનું જે દેવું છે એમનો મુદ્દો લો, એમને ધ્યાનમાં રાખી અને આ મુદ્દો એમની અંદર ઉમેરવામાં આવ્યો છે. અને જેમ જેમ આગળ વધતું જાય જેમ મુદ્દાઓ પ્લસ થતા જાય. જે પરિસ્થિતિ ઉભી થઈ દિનેશ બામણી અત્યારે અમારી સાથે સ્ટુડિયો પાસે, હાર્દિક પટેલે આજે જવાબ આપ્યો કે બીજેપી પ્રેરિત આ બધું દિનેશ બામણિયા કરી રહ્યા છે, આપ પણ છેલ્લા કેટલા સમયથી બીજેપીમાં છો, ના આપના તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આવી છે કે આપ સમાજ માટે શું કરશો, અને બહારના જે લોકો છે જે પક્ષમાં નથી જોડાયા એમના તરફથી કઈ થઈ રહ્યું છે, એટલે માહોલ છે એ વધારે બગડીને સમાજને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. બેન, હું અહીંયા એવું કહું છું કે કોઈ પણ પક્ષાપક્ષીની વાત મૂકી મુદ્દા સાથે લડવાની જે વાત છે એ લડાઈ નથી લડાતી, એટલા માટે અંદર વિખવાદ થઈ રહ્યા છે. આજે તમે મારા ઉપર સવાલ કરતા હોય કે તમે ભારતીય જનતા પાર્ટીમાં રહીને શું કર્યું, તો ભારતીય જનતા પાર્ટીમાં રહીને અમને જે વાત કહેવામાં આવી તેની એ સંસ્થા દ્વારા જ, પાસ સંસ્થા એસપીજી સંસ્થા દ્વારા જ વસ્તુ મૂકવામાં આવી હતી કે જે માંગણીઓ પૂર્ણ કરવાની વાત હતી, એમાંથી સહિત પરિવારને નોકરી આપવાની વાતમાં ક્યાંક ને ક્યાંક બહુ મોડું થઈ રહ્યું હતું, તો એનો અવાજ અમે ખુલીને ઉઠાવ્યો. હવે આમાં વસ્તુ એ થાય છે કે જ્યારે અમે અંદર કહીએ છીએ તો એમ કહે છે કે તમે કરો છો શું, અને ખુલીને કહીએ છીએ ત્યારે આ જ લોકો એવો સવાલ અમારા ઉપર કરે છે કે તમે બળવો કર્યો ને તમે આમ કર્યું, તમે શું કામ અત્યાર વર્ષ પછી બોલ્યા, એટલે આવા બધા થાય છે. હું તો એવું કહું છું કે આવી બધી વસ્તુમાં પડવાને બદલે તમારે આંદોલન કરવું છે તો કરો, પણ મુદ્દા સાથે કરો. તમે ઓબીસીનો મુદ્દો ભટકી અને જ્યારે કાર્ય કરશો, ખેડૂતનો મુદ્દો લો, ના નથી ખેડૂતના મુદ્દા સાથે લડવું જોઈએ, પણ ઓબીસીનો મુદ્દો ભટકીને કાર્ય કરશો ત્યારે આવા બધા વિખવાદો ઉભા થાય છે. તો આમાં હું માનું છું કે અમારે કોઈ વ્યક્તિગત પેલું એવું ના કહી શકો કે આ વ્યક્તિ નાનાથી પ્રોબ્લેમ છે એટલે કરી રહી છે, મુદ્દો ભટકે છે. બાકી હાર્દિકભાઈ જોડે કે દિનેશભાઈ જોડે આજ પણ છીએ જો ઓબીસીની મુદ્દાની વાત કરતા હોય તો. બિલકુલ, રાહુલ દેસાઈ છે કોંગ્રેસ માંથી અમારી સાથે. રાહુલ, અરેશભાઈ સમયનો અભાવ છે, એક મિનિટ. રાહુલ વાત કરીએ, કોંગ્રેસે પણ ઘણે બધે અંશે ઉપવાસ આંદોલનમાં અને ઘણી બધી રીતે સપોર્ટ કર્યો છે પાટીદારોને, આવનારા સમયમાં હજી કોંગ્રેસ કેટલો સપોર્ટ કરશે પાટીદારોને અને કયા મુદ્દાને લઈને, કારણ કે હવે મુદ્દા તો ખૂબ વધી ગયા છે પાટીદારોના. રાહુલ, કોંગ્રેસ વિરોધ પક્ષની અંદર છે, આવનારા સમયની અંદર કોઈ પણ સમાજની સાથે અન્યાય થાય, કોઈ પણ વર્ગની સાથે અન્યાય થાય, કોઈ પણ વર્ગની સાથે અન્યાય થાય તો કોંગ્રેસ વિરોધ પક્ષની ભૂમિકા ભજવે અને હર હંમેશા આ કોઈ પણ સમાજ કે કોઈ પણ વ્યક્તિની સાથે એમની સમસ્યાઓની સાથે
અને એમની પીડાની સાથે રહેવાનું છે. એ કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષ તરીકે ફરજ છે અને આવતીકાલે કદાચ કોંગ્રેસ પક્ષ સત્તામાં હશે કે વિપક્ષમાં હશે, કોઈ પણ સમયે આ ગુજરાત રાજ્યની કે આ દેશની કોઈ પણ સમાજ કે કોઈ પણ વ્યક્તિની સમસ્યાઓ સાથે અને કોઈ પણ વ્યક્તિઓને ખાલી એમને ખાટી દ્રાક્ષ જ બતાવી છે, કોઈએ લખી નથી આપ્યું. કોંગ્રેસે કોઈ ખાટી દ્રાક્ષ નથી બતાવી. સમય આવે કદાચ જો કોંગ્રેસ સત્તા ઉપર આવી હોત તો કોંગ્રેસે કીધું તું હોય, કોંગ્રેસ એમને એમના વાયદાઓમાંથી ફરવાની હતી. અને કોંગ્રેસ હર હંમેશ જ્યારે જ્યારે પણ કોંગ્રેસે વચન આપ્યા છે, પ્રજાને વચન આપ્યા છે, વચનો હંમેશા પૂરા કરવાનું. એટલે રાહુલ આપ શું કહેવા માંગો છો કે જો કોંગ્રેસ સત્તામાં આવતી તો અનામત આપતી એમ? રાહુલ અનામત આપવી એ સરકારનું કામ છે, વિરોધ પક્ષનું કામ નથી. ભારતીય જનતા પાર્ટી છે અને માંગણી કરવી કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ સમાજે. રેશમા, એક ગઈકાલે કે એના પહેલા જ દિવસે આપની સાથે જ્યારે વાતચીત થઈ ત્યારે આપે કહ્યું કે કોઈ પણ સંજોગોમાં અનામત પોસિબલ છે જ નહીં અને એ તમામ લોકોને ખબર છે. ને બીજી તરફ સાથી મિત્ર કહી રહ્યા છે કે જો સરકારમાં હોત તો ચોક્કસથી કોંગ્રેસ આ બાબતે વિચારત ને કદાચ અનામત આપતી પણ ખરી, આ પ્રકારની શક્યતા એમણે બતાવી. ખુલાસો કરો તો બીજેપી કે બીજેપીને શું નડે છે? કોંગ્રેસે વિધાનસભાના ફ્લોર ઉપર વિધાયક જો ભારતીય જનતા પાર્ટીની ખરેખરમાં દાનત હોત તો એ સમયે ભારતીય જનતા પાર્ટીએ વિધેયકને પાસ કરવા માટે મદદ કરી હોત. જીનલબેન, હું આપને જવાબ જણાવું. ઓબીસી અનામત શક્ય છે કે નથી એ તો આખું જ્યારે રાજકીય પ્લેટફોર્મ બેસે. આજે સવાલ એ વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટી ના પાડી રહી છે કે અમે નથી આપી શકતા, તો સામે કોંગ્રેસ પક્ષ એવું કહી રહ્યા છે કે ઓબીસી અનામત શક્ય છે. તો મારો એક જ સવાલ છે, આજે હું આંદોલન જે આંદોલનમાં હતી એ આંદોલનકારી તરીકે હું પૂછવા માંગુ છું. કોંગ્રેસ પક્ષને વારે વારે મેં પૂછ્યું છે કે અમે ભાજપ સામે લડવા તૈયાર છીએ, પરંતુ ભાજપ તો ના પાડે છે, તમે હા પાડો છો, તો તમે લેખિતમાં ઓબીસી અનામત માટેની માત્ર સહમતિ પત્ર આપો, એમાં કોઈ સરકાર હોવાની જરૂરિયાત નથી. એક વાર આપી દે તો અમે વિશ્વાસ સાથે કહી શકીએ સત્તાધારી પક્ષને કે વિરોધ પક્ષ કહી રહ્યું છે કે ઓબીસી મળે, તો આવું શા માટે નથી કરતા? આ બધી વસ્તુ શંકા ઉદ્ભવે છે કે ક્યાંક ને ક્યાંક સમાજના મુદ્દાની પડી નથી, પરંતુ વિરોધ પક્ષની વોટ બેંક ગરમ કરવાનું જે ષડયંત્ર છે એના ભાગરૂપે આ બધું ચાલી રહ્યું છે. બિલકુલ રેશમા, નિખિલ શું કહી રહ્યા છો? ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. જો મહારાષ્ટ્રની અંદર મરાઠાઓને અનામત આપી શકે તો ગુજરાતની અંદર પાટીદારોને અનામત આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કેમ ના આપી શકે? રેશમા, નિખિલભાઈ, હું અહીંયા પક્ષ નો બચાવ કરતી જ નથી. હું એમ કહું છું કે સરકાર ના પડે છે એટલે મારા એકલા કહેવાથી નો થાય, બરાબર? હું તો ઈચ્છું છું કે સરકાર આપે, પરંતુ અહીંયા વાત આવે છે રાજનીતિની. નહીં નિખિલભાઈ, તો હું એમ કહું છું, તો તમે વિરોધ પક્ષ નો બચાવ શા માટે કરો છો? દિનેશભાઈ, જે આ તમામ આરોપો આપે ગઈકાલે લગાવ્યા નિખિલ સવાણી પાસે પર તેને લઈને કોઈ પ્રકારના એવા ઠોસ જવાબ નથી કે જે આપને જોઈએ છે. સાથે સાથે આપના પર પણ ઘણા બધા આરોપો લાગ્યા છે કે તે ગરબા ગાઈ રહ્યો છે, માની ભક્તિ કરી રહ્યો છે, ને આપે કહ્યું કે નાચ છે. સાથે સાથે બીજો પણ એક આરોપ લાગ્યો હતો, મહાપંચાયતમાં જીતુ વાઘાણીને બોલાવવાનો, બરાબર છે? આ મુદ્દાને લઈને ગઈકાલે જ્યારે ડિબેટ થઈ ત્યારે ખુદ દિલીપ સાબવાએ કહ્યું કે તમામ કોંગ્રેસના પાટીદારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું એટલે એમને પણ આમંત્રણ આપવામાં આવ્યું, એમાં દિનેશભાઈને શું વાંધો? મારો સવાલ એ છે બેન કે ભારતીય જનતા પાર્ટી, સવાલ ના પૂછો, હવે તમે જવાબ આપો. હા, હું જવાબ એ જ કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સામે આપણે કહી રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય મંત્રીઓ હોય એને અમે ક્યારે બજારમાં ઘૂસવા નહીં દઈશું. ને તમે કોઈ પણ સમિતિને કે સમાજના આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર તમને એવું લાગે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આમંત્રણ આપું છું, તમે જીતુ વાઘાણીને પત્ર લખી નાખો. કયા આધારે તો તમે બે મોઢાની વાત કેમ કરી રહ્યા છો?
તમે એક બાજુ કહો છો કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ અમારી મા બેન દીકરીઓને ગાળો દીધી અને એને તમે મંચ ઉપર બોલાવી રહ્યા છો, આજે તમારી મંચ ઉપર આવે તો તમે જભા ફાડવાની વાત કરો છો. મારો વાત એ છે કે તમે તમારી સ્ટ્રેટેજીમાંથી બહાર જઈ રહ્યા છો અને અનામતનો મુદ્દો ભૂલી રહ્યા છો. એટલે બચાવ તો ઘણા બધા હોય છે, સત્યની રીતે દૂર થઈને વાત કરી રહ્યા છો. એટલા માટે સત્ય જે છે, તમે મળ્યા છો તો કહી દો અમે મળ્યા છીએ, તમે કહી દો અમે ટિકિટ બુક કરાવી છે તો કહી દો, અમને કોઈ વાંધો નથી. અને સમાજને સાચી વાત કરીને અનામતના મુદ્દા ભૂલ્યા વગરની વાત કરો. મારો પ્રશ્ન એ જ છે કે અનામત તમે નહીં કરો, અનામતના મુદ્દા તમારાથી લડાઈ ન થતી હોય તો તમે તમારા બીજા લોકોને જવાબદારી સોંપી દો ને તમે રાજનીતિ કરો. બાકી મેં કોઈ વસ્તુમાં ના નથી પાડી, તમે જે કરો છો તમને મુબારક છે. પાછો સવાલ તો ત્યાં જઈને ઉભો રહી જાય છે કે હાર્દિક પટેલ રાજનીતિ કરે છે, તે કોઈ પણ પ્રકારે સમાજના નામ પર રાજનીતિ કરે છે અને એ દિનેશ બામ્ભણિયાને ક્યાંક ખટકે છે. હવે તે ભાજપ પ્રેરિત કરે છે, ખુદ બહાર આવીને કરે છે, પણ હાર્દિક પટેલે તો દિનેશ બામ્ભણિયાની આ તમામ પ્રેસ કોન્ફરન્સને તો નાટક ગણાવી. તો શું જવાબ આપો? નાટક નહીં જવાબ આપો, મેં જવાબ આપ્યો છે, જવાબ હાર્દિક આપો છો. કે આ નાટક જ છે, વારંવાર કેટલા ખુલાસા હોય? ખુલાસા નહીં, આની ખુલાસાની જરૂર નથી બેન. જે વાત મેં કરી છે સાચી છે કે ખોટી એટલું જ એને કહેવાનું છે, એના ખુલાસા ભી નથી કરવાના. બે આ વાત ખોટી છે. હાર્દિકે તો પોતાનો જવાબ આપી દીધો. મને નથી લાગતો કે હવે આ બાબત પર હાર્દિક ક્યારે વધુ કેટલો ખુલાસો કરશે. કોઈ વાંધો નહીં, સમય આવવા દો, સમય આવવા દો, સમય આવશે એટલે જોઈશું. બાકી જો જ્યારે જ્યારે દિનેશ રેશમા, રાહુલ અને નિખિલ આપ ચારેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા બદલ. તો આખરે જે મુદ્દા ગઈકાલે દિનેશ બામ્ભણિયાએ ઉઠાયા હતા, હજી પણ સવાલ ત્યાં નથી. આ છે હાર્દિક પટેલે સવારે ઘણી બધી બાબતે લઈને જવાબ તો આપ્યા, પણ એટલા ડાયરેક્ટલી નહીં, ઇનડાયરેક્ટલી સાથે તેમના પર આરોપ પણ લગાવ્યા છે. હવે ભાજપ પ્રેરિત હોય કે નાટક કરી રહ્યા કે કોઈ પણ હોય, પણ હા એ વાત સાચી છે કે દિનેશ બામ્ભણિયા જેટલી પણ વાર કોન્ફરન્સ કરે છે એટલી વાર તે કોઈ ને કોઈ ખુલાસા કરે છે. હાર્દિક પાસેના તેનો જવાબ છે, બીજી તરફથી નાટક કરતા હોય લાગે છે. હવે સાચું કોણ તે તો આવનારો સમય બતાવશે. રજા આપશો, નમસ્કાર.